ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે લાગણી જેવી સ્થિતિ છે ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થતા ભારતવાસી શોકમાં ગરકાવ છે હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહીં હોય જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ન હોય ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ સામાજિક સંસ્થાઓ અને હિન્દુ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદના ઠક્કર બાપાનગર ખાતે યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા જનજાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રોનકસિંહ ગોહિલ પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બેનર પ્લેકાર્ડ સાથે પાકિસ્તાન હાય હાય અને આતંકવાદ ખત્મ કરોના નારા લાગ્યા હતા અને કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો હતો યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા શહીદોને ન્યાય આપવા માટે ઉગ્ર માંગ કરી હતી જયેશ પ્રજાપતિ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ